થોડા જ દિવસોમાં આઈપીએલ શરૂ થવાની છે, એટલે કે આખા દેશમાં ક્રિકેટનો રંગ જામશે એ પાક્કું છે. પણ ગુજરાતમાં તો અત્યારથી જ ક્રિકેટનો રંગ જામી ચૂક્યો છે, કેમ કે રાજરમત રમતા નેતાઓ હવે ક્રિકેટના મેદાને ઉતર્યા છે. નમસ્કાર, આપની સાથે હું છું અનિરુદ્ધ. વાત જાણે એમ છે કે સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગનો પ્રારંભ થયો છે, જેમાં ધારાસભ્યો અને મીડિયાની ટીમ મળીને કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોમાં ધારાસભ્યોની ટીમના નામ ગુજરાતની નદીઓ પરથી રાખવામાં આવ્યા છે, જેમ કે સાબરમતી, નર્મદા, સરસ્વતી, શેત્રુંજી, તાપી, વિશ્વામૈત્રી, મહીસાગર, બનાસ અને ભાદર. એમ ધારાસભ્યોની કુલ 9 ટીમ અને મીડિયાની 1 ટીમ મળીને કુલ 10 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્રિકેટ લીગનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યપ્રધાને બેટિંગ અને બોલિંગ કરીને આ લીગની શરૂઆત કરી હતી અને આ ઉપરાંત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીમાં કોમેન્ટ્રી પણ કરી હતી. જેમ ધારાસભ્યો ઇતિહાસમાં પહેલી વખત હોળી ધૂળેટી રમ્યા, તે પછી હવે ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યો ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. આ લીગનું આયોજન ગાંધીનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. જો દરેક ટીમની વાત કરવામાં આવે તો દરેક ધારાસભ્યોને એક એક ટીમના કેપ્ટન બનાવાયા છે અને સૌથી સારી વાત તો એ છે કે દરેક ટીમમાં એક એક મહિલા ધારાસભ્યને વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યા છે. જો સાબરમતી ટીમની વાત કરવામાં આવે તો ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આ ટીમના કેપ્ટન છે, જ્યારે ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા આ ટીમના વાઇસ કેપ્ટન છે. આ ટીમની સૌથી રસપ્રદ વાત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ટીમના મેમ્બર છે અને તેઓ આ ટીમમાં કેપ્ટન તરીકે નહીં પણ માત્ર ખેલાડી તરીકે મેચ રમવાના છે. આ ઉપરાંત નર્મદા ટીમની વાત કરવામાં આવે તો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આ ટીમના કેપ્ટન છે, જ્યારે નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી આ ટીમના વાઇસ કેપ્ટન છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ટીમના જ મેમ્બર છે, પરંતુ જે રીતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક ખેલાડી તરીકે રમશે એ રીતે હર્ષ સંઘવી પણ આ ટીમમાં એક ખેલાડી તરીકે જ રમવાના છે. આ સમગ્ર લીગનું આયોજન હાર્દિક પટેલે કર્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સિવાય સરસ્વતી ટીમના કેપ્ટન પ્રદ્યુમન વાજા અને વાઇસ કેપ્ટન દર્શના વાઘેલા છે. આ ઉપરાંત શેત્રુંજી ટીમના કેપ્ટન હીરાભાઈ સોલંકી અને વાઇસ કેપ્ટન સંગીતાબેન પાટીલ છે. એવી જ રીતે વિશ્વામૈત્રી ટીમના કેપ્ટન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા અને વાઇસ કેપ્ટન રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહ છે. આ સિવાય મહીસાગર ટીમની વાત કરવામાં આવે તો તે ટીમના કેપ્ટન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને વાઇસ કેપ્ટન નિમિષાબેન સુથાર છે, જ્યારે બનાસ ટીમના કેપ્ટન અમિત ઠાકર અને એ ટીમના વાઇસ કેપ્ટન મનીષા વકીલ છે. આગળ વાત કરીએ તો ભાદર ટીમના કેપ્ટન જયેશ રાદરિયા અને વાઇસ કેપ્ટન મહેશ્વરી માલતીબેન છે, જ્યારે તાપી ટીમની વાત કરીએ તો તે ટીમના કેપ્ટન દિવેશભાઈ અકબરી છે, જ્યારે મીડિયા ટીમના કેપ્ટન નિકુંજ જાની છે. આમ કુલ 10 ટીમોની વચ્ચે ખરાખરીનો મુકાબલો જોવા મળી રહ્યો છે. જો આ ટુર્નામેન્ટની વાત કરવામાં આવે તો આ લીગની મેચ 20 માર્ચથી શરૂ થઈ ગઈ છે, એટલે કે ગઈકાલે આ લીગની કુલ 3 મેચો રમાઈ ચૂકી છે, જ્યારે બાકીની મેચો હવે 27 માર્ચ અને 28 માર્ચે રમાશે. હવે જોવાનું એ રહેશે કે આ ટુર્નામેન્ટ જીતવા માટે રાજનેતાઓને કયા પ્રકારની રણનીતિ ઘડવી પડે છે. નમસ્કાર.